नमस्कार मित्रों, स्वागत है बधा मित्रों अमारी YouTube चेनल मां। हुं छुं आपनो मित्र भाविक वगासिया। तो मित्रों आ वीडियो ना माध्यम थी आपणे वात करवानी छे गुजरात मां आवनार फरी एक वरसादी राउंड बाबते। तो आ वरसादी राउंड कई तारीखों मां जोवा मळी शके छे अने आ वरसादी राउंड ने कारणे गुजरात ना क्या विस्तारोने सारा मां सारो वरसाद नो लाभ फरीथी मळी शके छे તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો ગઈ ડિપ્રેશન સિસ્ટમમાંથી નબળી પડીને જે વેલમાં ક્લો પ્રેશર સિસ્ટમના કારણે જે વરસાદી રાઉન્ડ આવ્યો તે આપણે પહેલી અપડેટ જે સિસ્ટમની આ બાબતની અપડેટ આપી હતી તે પ્રમાણે જ રહ્યો। ઉત્તર ગુજરાત કચ્છના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોને આ વરસાદના રાઉન્ડે સારો એવો લાભ આપ્યો અને સૌથી વધુ વરસાદ ઉત્તરના ભાગો તરફ પડ્યો। तो हाल की स्थिति प्रमाणे जोवा जाइए तो अपने सतत अपडेट में पण कही रह्या हता के 19 तारीखे बंगाल की खाड़ी में वधु एक लो प्रेशर सिस्टम बनवानी छे। तो ते प्रमाणे आवती काले एटले के 19 तारीखे बंगाल की खाड़ी में वधु एक लो प्रेशर सिस्टम बनवानी छे अने आना परिणामे गुजरात में फरीथी एक वरसादी राउंड की शक्यताओ हालना मॉडल स्थिति प्रमाणे देखाई रही छे। तो मित्रों हालना मॉडल स्थिति प्रमाणे जोवा जाइए तो 19 तारीखे लो प्रेशर बनशे अने ते क्रमशः उत्तर पश्चिम उत्तर दिशा तरफ आगळ वधतुं जशे। जे सिस्टम गई सिस्टम छे ते प्रकारना ट्रेक पर ज आ सिस्टम चालवानी छे। एटले आ सिस्टम नो वरसाद मुख्यत्वे 22 थी लई अने 25 तारीख वच्चेना समयगाळा दरमियान जोवा मळी शके छे। परंतु जे सिस्टम गई छे तेना जेटली आ सिस्टम मजबूत नहीं बने तेना जेटलो वरसादनो जोर पण आ राउंडमां हशे नहीं। मतलब के वरसादनी गतिविधि જે ગયા રાઉન્ડમાં જોવા મળી હતી તે પ્રકારની વરસાદની ગતિવિધિ મોટા વિસ્તારોમાં જોવા મળી હતી તે પ્રકારની આ રાઉન્ડમાં જોવા નહીં મળે। પરંતુ 22 થી 25 વચ્ચે ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને સિસ્ટમનો ટ્રેક પણ જે ગઈ સિસ્ટમ છે તે પ્રકારનો જ લાગી રહ્યો છે। એટલે એના કારણે આપણે અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધુ લાભ આ સિસ્ટમનો ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને કચ્છના ભાગોને મળવાની શક્યતાઓ હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે। તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર કે અત્યારે જે આજની તારીખ એટલે કે 18 તારીખથી લઈને 22 તારીખ વચ્ચેના સમયગાળામાં આંશિક રીતે મોટાભાગના વિસ્તારમાં વરાપ જેવો માહોલ જોવા મળશે। ક્યાંક ક્યાંક રેડા ઝાપટાનું પ્રમાણ યથાવત રહેશે પરંતુ તડકો છાંયો મિક્સ વાતાવરણ જોવા મળશે આ તારીખો દરમિયાન। પરંતુ ત્યારબાદ ફરીથી એક વરસાદી રાઉન્ડની શક્યતાઓ 22 થી 25 વચ્ચે દેખાઈ રહી છે। જોકે મોડેલમાં થોડા ફેરફાર થતા હોય છે એટલે જેમ જેમ ફેરફાર થશે તેમ તેમ આપણે આ બાબતની અપડેટ આપતા જઈશું। સંભવિત જો સિસ્ટમ થોડી નીચી રહે તો સૌરાષ્ટ્રના ભાગોને જે ગઈ સિસ્ટમમાં લાભ મળ્યો તે પ્રકારના વરસાદનો લાભ પણ મળી શકે છે અને ત્યારથી ના અટકતા વધુ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ જે આ ઓગસ્ટ મહિનાનું છેલ્લું સપ્તાહ છે એમાં બનવાની શક્યતાઓ દેખાય છે અને એ વરસાદનો રાઉન્ડ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જોવા મળી શકે છે। આ એકમાત્ર આગોતરું છે, હજી કોઈ ફાઇનલ નથી પરંતુ એક શક્યતાઓ છે। તો ખેડૂત મિત્રોએ આને ધ્યાનમાં રાખી અને તમારા ખેતી કાર્યો કરવા જેથી